गुड मॉर्निंग विद्यार्थी मित्रों, लास्ट टाइम आपणे एंट्रन्स नो फर्स्ट लेक्चर જોયેલો, આજે આપણે સેકન્ડ લેક્ચર જોવાનો છે મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે શું જોયેલું? તો કે sin થીટા cos થીટા ની બધાની વેલ્યુ આપણે ફાઇન્ડ કરેલી, કે sin ની વેલ્યુ કઈ આવે છે, cos ની વેલ્યુ કઈ આવે છે, બરાબર. sin 30 હોય 0 થી લઈને 90 સુધી આપણે વેલ્યુ યાદ રાખવાની હતી. એ સિવાય આપણે શું કરેલું કે ભાઈ t ગુણોત્તરો, એટલે કે ભાઈ sin થીટા બરાબર શું થાય, સામેની બાજુ છેદમાં કર્ણ tan થીટા, તો કે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, એટલે કોઈ પણ બે કિંમત આપણને આપેલી હોય તો એની ઉપરથી આપણે બધા જ ગુણોત્તરો મેળવી શકીએ, અને તેનો હોમવર્કનો એક્ઝામ્પલ પણ તમે કરેલો હશે. તો આજે આપણે જોવાનું છે કે ક્યારે વિધેય ચેન્જ થશે. વિધેયનો મતલબ શું થાય કે માનો કે sin 90 વત્તા થીટા છે તો આને એક વિધેય કહેવાય. તો આ ચેન્જ ક્યારે થાય, એટલે કે ભાઈ આનું cos થાય કે ના થાય, પછી cos નું sin થાય કે ના થાય, અથવા તો sin નું sin જ રહે તો થીટામાં શું ચેન્જીસ થાય, તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. એના માટે આપણે શું કરીએ, પહેલા તો ચાર ચરણો વિશે આપણે માહિતી મેળવી લઈએ. ચાર ચરણ વિશે બધાને ખ્યાલ છે ને, કયા કયા ચરણ હોય? ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ, બરાબર. એમાં કઈ રીતે હોય? આ ફર્સ્ટ, આ સેકન્ડ, આ થર્ડ અને આ ફોર્થ. તો કેમાં કઈ વેલ્યુ પોઝિટિવ આવશે, કઈ વેલ્યુ નેગેટિવ આવશે તે આપણને ખબર હોવી જોઈએ. તો એ ફાઇન કરવા માટે આપણે શું કરીશું મિત્રો? તો કે આપણે જોઈશું કે કઈ ડાયરેક્શન છે તે પોઝિટિવ લેવી ને કઈ ડાયરેક્શન નેગેટિવ લેવી, બરાબર. તો એના માટે અહીંયા યાદ રાખજો કે જ્યારે આ ચાર ચરણોમાં જ્યારે ચેન્જીસ કરવાનો હોય, એટલે કે આ જો માનો કે 90 ડિગ્રી થયું, તો 90 વત્તા થીટા એટલે કે બીજા ચરણમાં થશે, બરાબર. તો આ જે ડાયરેક્શન છે તે પોઝિટિવ લેવામાં આવે છે, અને આ કઈ ડાયરેક્શન છે ભાઈ? ઘડિયાળની વિરુદ્ધ દિશા છે. કઈ છે? ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હોય તે પોઝિટિવ, ને ઘડિયાળની દિશામાં એટલે કે આ રીતે હોય તો તે નેગેટિવ લેવામાં આવે છે. ડાયરેક્શન પ્રમાણે આપણે વાત કરીએ છીએ. બીજી શું વાત કરવાની છે કે કયા ચરણમાં કયું વિધેય, એટલે કે sin cos tan, કેમાં કયું છે તે પોઝિટિવ હશે ને કયું હશે તે નેગેટિવ હશે. તો એના માટે એક શોર્ટ ટ્રિક યાદ રાખવાની છે તમારે, ઓલ સુગર ટુ કોફી, ઓલ સુગર ટુ કોફી, લખી નાખીએ શોર્ટ ટ્રિક, ઓલ સુગર ટુ કોફી. એટલે ઓલ નો મતલબ અહીંયા કોઈ પણ હોય, સાઈન હોય, કોસ હોય કે ટેન હોય, તે બધા જ કેવા આવશે? પોઝિટિવ. સાઈન, કોસ, ટેન બધા જ પોઝિટિવ આવશે. ઓલ એટલે કે બધા પોઝિટિવ. આપણે જાણીએ છીએ પ્રથમ ચરણમાં કોણ કોણ પોઝિટિવ હશે? સાઈન, કોસ અને ટેન, આ બધાનો ઉપયોગ મિત્રો અહીંયા થશે, એટલા માટે આ બેઝિક પહેલા કરાવવામાં આવે છે. ચાલો બીજું જોઈએ તો એસ. તો એસ નો મતલબ શું થાય? સાઈન અને કોસે. તો બીજા ચરણમાં ફક્ત સાઈન અને કોસેક છે તે પોઝિટિવ હશે, બાકી બધા કેવા હશે? નેગેટિવ. એટલે કે સાઈન ને કોસેક ધન હશે, બાકી બધા ઋણ હશે. આ એક તમે યાદ રાખી લેશો ને તો આ બધા જ ગુણોત્તરો તમને આવડી જશે, બરાબર. થર્ડ જોઈએ તો કે એમાં ટેન અને કોટ. તો ત્રીજા ચરણમાં ટેન અને કોટ છે તે બંને પોઝિટિવ છે, બાકી બધા કેવા છે? નેગેટિવ છે. છેલ્લા જોઈએ તો આમાં કોસ અને સેક. તો કોસ અને સેક છે તો ચોથા ચરણમાં પોઝિટિવ હશે, બાકી બધા નેગેટિવ. આપણે એક એક એક્ઝામ્પલ કરીશું ને એટલે આપણને ખ્યાલ આવશે વધારે, બરાબર. ચાલો તો આ બધી ખબર પડી ગઈ કે ભાઈ કયા ચરણમાં કયું પોઝિટિવ છે, એની શોર્ટ ટ્રિક છે ઓલ સુગર ટુ કોફી, અથવા તો આફ્ટર સ્કૂલ ટુ કોલેજ એ રીતે પણ યાદ રાખી શકો. આફ્ટર સ્કૂલ ટુ કોલેજ, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, બરાબર ને. કયા કયા પોઝિટિવ આવે છે તે તમને ખ્યાલ આવી ગઈ? ચાલો ચાલે છે, બરાબર. હવે જોઈએ કે ભાઈ જેવા જયારે 90 ખૂણો હોય, 180 હોય, તો ક્યારે વિધેય ચેન્જ થાય ને ક્યારે વિધેય એઝ ઇટ ઇઝ રહે, એટલે કે સાઈન નું ક્યારે કોસ થાય અને સાઈન નું ક્યારે સાઈન થઈ શકે.
तो એના માટે તમારે બે વેલ્યુ યાદ રાખવાની છે sin માં અથવા તો cos માં કે tan માં ગમે ત્યારે 90 plus theta 90 minus theta 270 plus theta 270 minus theta હોય ત્યારે વિધેય બદલાય શું થાય છે વિધેય બદલાય છે એટલે કે sin નું શું થઈ જશે cos થઈ જશે cos નું શું થશે sin અને tan નું શું થઈ જશે cot બરાબર યાદ રાખજો મિત્રો કે જ્યારે 90 plus theta 90 minus theta 270 plus theta 270 minus theta હોય ત્યારે વિધેય શું થાય બદલાય અને sin cos tan માં 180 plus theta હોય 180 minus theta હોય પછી ખાલી minus theta હોય કે plus theta હોય પછી 360 plus theta હોય કે 360 minus theta હોય ત્યારે વિધેય બદલાય નહીં બરાબર એટલે આ બધા એટલે આપણે શું કરવાનું છે ભાઈ એક યાદ રાખી લો કે 90 હોય ને 270 પ્લસ કે માઇનસ હોય ત્યારે વિધેય આપણે બદલવાના એ સિવાય વિધેય બદલવાના નહીં બરાબર ખ્યાલ આવી જશે ને એકદમ બેઝિક છે મિત્રો ના ખબર પડે તો ફરીવાર રિપીટ કરીને વિડિયો જોઈ લેજો શું કરેલું છે આપણે અહીંયા પહેલા શું કર્યું કે ભાઈ સાઈન કોસ ક્યાં કયા ચરણમાં કયું પોઝિટિવ છે તે યાદ રાખવાનું અત્યારે તમે આ જે નિશાની છે પોઝિટિવ નેગેટિવ ની કે કઈ ડાયરેક્શનમાં પોઝિટિવ ને કઈ ડાયરેક્શનમાં નેગેટિવ તે તમે ના યાદ રાખો તો પણ ચાલે અત્યારે આપણે આટલું યાદ રાખવાનું છે કે ભાઈ સાઈન ક્યાં પોઝિટિવ કયા કયા ચરણમાં સાઈન પોઝિટિવ છે કોસ એ બધા ક્યાં પોઝિટિવ છે તે યાદ રાખવાનું આપણે બરાબર એના માટે શોર્ટ ટ્રિક આપી પછી આપણે જોયું સાઈન કોસ ટેન માં જો 90 થીટા 90 માઇનસ થીટા 270 વાળું જે હોય 90 અથવા તો 270 આપણને દેખાય એટલે આપણે વિધેય ચેન્જ કરવાના અને બાકી બધામાં વિધેય એના એ જ રહેવા દેવાના ચાલો આપણે સોલ્યુશન કરીએ એટલે ખ્યાલ આવી જશે ચાલો અહીંયા આપણે જોઈએ છે કે સાઈન 90 પ્લસ થીટા છે તો વિધેય શું થશે બદલાશે તો સાઈન નું શું કરો કોસ કરો પણ 90 પ્લસ થીટા એટલે કે આ 90 ડિગ્રી થયો એના વત્તા થીટા જો યાદ રાખજો પહેલા અહીંયા કયો થશે કેટલા ડિગ્રી થશે 0 અહીંયા કેટલા થશે 90 અહીંયા કેટલા થશે 180 અહીંયા થશે 270 બરાબર તો જો આપણે જાણીએ છીએ કે ભાઈ 90 ને 270 હોય ત્યારે વિધેય ચેન્જ કરવાના પછી કોઈ પણ ચરણમાં આવે અને 0 ને 180 કે 360 અહીંયા બીજું કયો આવશે 360 પણ આવશે ને 0 અથવા તો 360 ચાલો તો શું આપેલું છે 90 પ્લસ થીટા એટલે કે ભાઈ 90 છે એના વત્તા થીટા એટલે કે આ બીજા ચરણમાં આવશે તો બીજા ચરણમાં સાઈન જુઓ કેવો છે પોઝિટિવ તો કોસ પણ કેવો આવશે મિત્રો પોઝિટિવ આવશે એટલે આપણો આન્સર થઈ ગયો સાઈન 90 પ્લસ થીટા બરાબર કોસ થીટા બરાબર તમે કદાચ ઘણા ઘણા વિદ્યાર્થીઓએ આ વેલ્યુ બધી ગોખેલી હશે પણ આપણે સિમ્પલી અહીંયા સમજી શકીએ છીએ કે ભાઈ આરામથી આપણને વેલ્યુ મળી જાય છે ચાલો હવે શું આવશે cos 90 plus theta તો કે sin theta પણ અહીંયા cos ની કિંમત બીજા ચરણમાં નેગેટિવ છે તો શું મૂકીશું અહીંયા માઇનસ sin બરાબર એ જ રીતે tan નું શું થશે cot theta પણ કેવો 90 પ્લસ થીટા છે માઇનસ કેમ કે બીજા ચરણમાં સાઈન અને કોસ એક જ પોઝિટિવ છે બાકી બધા નેગેટિવ છે એ જ રીતે આમાં જોઈએ તો અહીંયા મિત્રો આપણે આરામથી જોઈએ છે કે ભાઈ 90 માઇનસ થીટા 90 માઇનસ થીટા 90 માઇનસ થીટા એટલે કે આ 90 ડિગ્રી ને માઇનસ થીટા એટલે કે પહેલા ચરણમાં આવશે તો પહેલા ચરણમાં તો બધા પોઝિટિવ છે તો ખાલી આપણે શું કરીશું સાઈન નું શું કરીશું કોસ થીટા કોસ નું શું કરીશું sin theta ને tan નું cos theta બરાબર છે ને એકદમ ઈઝી ચાલો પછી જોઈએ તો 180 180 180 પહેલા શું કરો વિધેય લખી દો નિશાન પછી લો શું કરશો sin નું શું રહેશે sin theta cos નું cos theta tan નું tan theta હવે જો 180 plus theta માં કયો પોઝિટિવ છે
ख्याल आयो ने आ रीते आपणे बधाज सोल्यूशन मेळवाना छे। चलो आमां जुओ 180 माइनस थीटा एटले कयो आवी गयो पाछो जुओ बीजो चरण आवी गयो। बीजा चरण मां एज इट इज रहेशे साइन थीटा कोस थीटा टेन थीटा, पण બીજા ચરણમાં કોણ પોઝિટિવ છે સાઈન, બાકી બધા કેવા છે નેગેટિવ, તો બાકી બધા નેગેટિવ એનો મતલબ સાઈન પોઝિટિવ, આ એક પોઝિટિવ રહેશે ને આ બંને કેવા થઈ જશે નેગેટિવ। હવે જે વિધેયની વાત કરવામાં આવે છે તે વિધેયનો આપણે તે ચરણમાં જોવાનું છે, એટલે કે અહીંયા સાઈન 180 માઈનસ થીટા નું કોસ થીટા થઈ જાય છે, પણ અહીંયા એ નથી જોવાનું કે કોસ પોઝિટિવ છે કે નેગેટિવ છે, અહીંયા જોવાનું છે સાઈન માટે, બરાબર છે। અહીંયા તો સાઈન જ રહેશે એટલે એનો આપણે શંકાને સ્થાન નથી। ચાલો આમાં જોઈએ તો 270 જુઓ બદલાશે વિધેય, ચાલો તો બધાના વિધેય લખી દો, સાઈન નો કોસ થીટા, કોસ નું સાઈન થીટા, ટેન નું કોટ થીટા। હવે જુઓ 270 પ્લસ થીટા, 270 પ્લસ થીટા માં અહીંયા જો આ ત્રીજું ચોથું ચરણ, ચોથા ચરણમાં કોસ છે ખાલી પોઝિટિવ છે, તો કોસ નો જે આન્સર હતો એ તે જ પોઝિટિવ, બાકી બધને નેગેટિવ। જો અહીંયા પણ આપણે એમ જ કરેલું ને, સાઈન નો જે આન્સર આવતો હતો આમાં તો બધા જ હતા, જે સાઈન નો જે આન્સર આવતો હતો તે પોઝિટિવ, બાકી બધને નેગેટિવ, બરાબર છે। ચાલો એ જ રીતે આમાં જોઈએ તો સાઈન નો કોસ, કોસ નો સાઈન, ટેન નો કોટ। ચાલો હવે જો 270 માઈનસ થીટા, 270 માઈનસ થીટા, ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં 10 છે તે પોઝિટિવ, બાકી બધા નેગેટિવ, તો 10 વાળું પોઝિટિવ બાકી બંને નેગેટિવ છે ને, એકદમ ઈઝી। ખાલી આપણે આ વસ્તુ યાદ રાખવાની છે, આટલી વસ્તુ આપણને યાદ રહી જાય એટલે આપણે બધું જ આરામથી ફાઇન્ડ કરી શકીએ। ચાલો છેલ્લે જો હવે શું આપેલું છે કે ભાઈ સાઈન માઈનસ થીટા, કોસ માઈનસ થીટા, તો આમાં વિધેય બદલાશે નહીં, સાઈન નું શું રહે સાઈન થીટા, કોસ નું શું રહે કોસ થીટા, ટેન નું શું રહે ટેન થીટા। એક વસ્તુ બીજી યાદ રાખજો મિત્રો, સાઈન માઇનસ થીટા અને સાઈન 360 માઇનસ થીટા બંને સેમ થશે, કઈ રીતે, માનો કે આ ઝીરો છે, ઝીરો થી આપણને માઇનસ થીટા આપેલું છે એટલે નીચેની સાઈડ આવશે, એટલે કયા ચરણમાં આવશે ચોથા ચરણમાં, એટલે માઇનસ થીટા ની કન્ડિશન ક્યાં આવશે માઇનસ, એટલે કે ચોથા ચરણમાં આવશે, બરાબર। તો ચોથા ચરણમાં બધી જ કિંમત છે એ જ વિધેય તેના તે રહેશે, ખાલી શું બદલાશે નિશાની બદલાશે, તો કે ચોથા ચરણમાં કયા પોઝિટિવ છે જુઓ કોસ અને સે, તો એ સિવાયના બધા કેવા થઈ જશે નેગેટિવ। તો ચાલો અહીંયા શું આવશે સાઈન માઇનસ થીટા, સાઈન થીટા પણ કેવું માઇનસ, કયો પોઝિટિવ છે કોસ થીટા, તો કોસ થીટા પોઝિટિવ બાકી બંને નેગેટિવ। એ જ રીતે અહીંયા જોઈએ તો આમાં પણ સેમ થશે, આ બંનેની વેલ્યુ મિત્રો શું થશે સેમ, લખી દો માઇનસ સાઈન થીટા કોસ થીટા માઇનસ ટેન થીટા, બરાબર। તો આ રીતે આપણે બધા વિધેય કઈ રીતે ચેન્જ કરવા તેની માહિતી મેળવી। હવે થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ, ચાલો એક્ઝામ્પલ જોઈએ, તો અહીંયા શું આવશે કોસ માઇનસ 60 છે કયા ચરણમાં આવશે મિત્રો, અહીંયા ઝીરો છે માઇનસ 60 એટલે કે ચોથા ચરણમાં, એટલે ચોથા ચરણમાં કોસ કેવો છે પોઝિટિવ, તો શું આવશે કોસ 60, એટલે કોસ 60 ની કિંમત કેટલી થશે મિત્રો, આપણે ટેબલ જોયેલું હતું તો ટેબલ પ્રમાણે વેલ્યુ કેટલી થશે 1/2, એટલે કે આનો આન્સર શું આવે છે 1/2। ચાલો હવે 10 2 10, 10 210 ની કિંમત જોઈએ, તો 10 210 ની કિંમત હોય તો આપણે શું કરી શકીએ, આને 210 ને કાં તો સરવાળામાં કાં તો બાદબાકીમાં વિભાજીત કરી દેવા, બરાબર। તો 210 ને વિભાજીત કરવું હોય તો કઈ રીતે કરી શકીએ, તો કે 180 પ્લસ માં કઈક કરી શકીએ, અથવા તો 360 કે 270 કરી શકીએ ને, 270 માઇનસ શું આવશે અહીંયા 270 માઇનસ 60 ડિગ્રી, બરાબર, એ રીતે પણ કરી શકીએ, અથવા તો 180 કરીએ તો કેટલા આવશે 30, કેટલા 30, બંને રીતે કરીએ। ચાલો તો અહીંયા આપણે પહેલા શું કરીએ છીએ ભાઈ 10 180 વત્તા 30,
तो टेन एक सौ एसी वत्ता त्रीस तो टेन नो विधेय बदला से नहीं के रहे भाई टेन टेन नो टेन रह टेन त्रीस बराबर टेन एक सौ एसी वत्ता त्रीस करवामां आवे छे नो मतलब क्या त्रीजा चरण में आवशे ने त्रीजा चरण में टेन छे ते पॉजिटिव छे माटे टेन त्रीस आवशे मानो के आपणे टेन नी किंमत शुं करीए भाई टेन नी जग्याए आपणे शुं फाइंड करीए अहींया टेन एक सौ एसी प्लस थर्टी मूकेलू छे हवे टेन नी किंमत टेन त्रीस केटलो थशे तो के टेन बराबर साइन ना छेद में कोस साइन त्रीस नी किंमत एक ना छेद में बे कोस त्रीस नी किंमत एक ना छेद में कितनी थशे कोस त्रीस नी किंमत याद करो रूट थ्री बाय टू थशे एक ना छेद में नहीं थाय मित्रों केटला थशे रूट थ्री बाय टू तो टेन त्रीस बराबर साइन त्रीस छेद में कोस त्रीस तो साइन त्रीस नी किंमत वन बाय टू कोस त्रीस नी किंमत रूट थ्री बाय टू एटले अहींया आंसर आपणो केवो आवशे टू टू कैंसल वन बाय रूट थ्री बराबर आज रीते मानो के आपणे टेन थीटा जे 180 प्लस 30 छे नी जग्याए 270 वाळू करीए तो पण आंसर आ सेम ज आवशे जोईए टेन 270 माइनस 270 माइनस केटला करवा पड़शे 60 डिग्री टेन 270 माइनस 60 एनो मतलब के भाई टेन थीटा 270 माइनस 60 270 माइनस 60 आपणे करीए तो क्या चरण में आवशे त्रीजा चरण में त्रीजा चरण में टेन नी किंमत पॉजिटिव तो अहीं केटलो आवशे टेन 60 टेन 60 एटले के भाई साइन 60 छेद में कोस 60 साइन 60 छेद में सॉरी एक अहीं मिस्टेक थयेली छे आपणे टेन छे ते 270 माइनस 60 छे तो एनो विधेय चेन्ज थाय ने शुं थशे टेन नुं कोट तो कोट माटे शुं आवी जशे कोस 60 ना छेद में साइन 60 तो जयरे वेल्यू आपणे मूकीशुं तो मित्रों कोस 60 नी किंमत 1 बाय 2 ने साइन 60 नी किंमत रूट 3 बाय 2 तो 2 2 कैंसल जो आंसर जो बनने में आवी गयो ने सेम तो आपणे बे माथी कोई एक रीत थी आपणे विधेय चेन्ज करी शकीए छीए चलो ए ज रीते साइन 300 ने कोस 120 ए बनने तमने होमवर्क में आपू छू आ सिवाय पण तमने होमवर्क में आपीश बराबर छे तो आ बनने तमारे जाते कम्प्लीट करवाना छे तो आ लेक्चर में आपणे याद राखवानुं थशे आ वेल्यू बधी कई रीते विधेय चेन्ज थाय कया चरण में कयो विधेय पॉजिटिव आवे छे ने कया चरण में कयो विधेय नेगेटिव आवे छे विकलन विषय थोड़ी बेसिक माहिती मेळवीशुं तो अत्यारे हजु थोड़ुं बेसिक करीए भाई त्रिकोणमिति में आपणने खबर हशे के भाई खूणो कोने कहेवाय बराबर खूणो अथवा तो कहीए के भाई कोण बराबर तो आ जयरे आपणे जयरे कोणनी वात करीशुं तो आपणी पासे साइन थीटा कोस थीटा टेन थीटा ए बधानी वेल्यू आवशे बराबर तो ए वेल्यू एटले के जयरे थीटा नानो होय तो आपणे कई वेल्यू मूकी शकीए आपणने खबर छे आपणे पेलुं कोष्टक पण જોયેલું છે કે ભાઈ સાઈન 30 ની કિંમત કેટલી થાય સાઈન 45 અથવા તો કોસ હોય અથવા તો ટેન હોય તેની વેલ્યુ આપણને આવડે છે પણ જો એકદમ નાનો હોય એટલે કે કોણ જ્યારે નાનો હોય કેટલો નાનો મિત્રો તો કે લેસ ધેન 5 ડિગ્રી पांच डिग्री करता नानो होय तो साइन थीटा कोस थीटा नी वेल्यू टेन थीटा नी वेल्यू आपणे कई लईशुं तो एना विशे थोड़ी माहिती मेळवी के जो मानो के साइन 1 डिग्री छे तो साइन 1 डिग्री होय त्यारे साइन 1 नी किंमत फाइंड करो अथवा तो 1 डिग्री ने केमा कन्वर्ट करो खाली रेडियन मां कन्वर्ट करी ना तो पण બંનેના આન્સર મિત્રો એકદમ નજીક જ આવશે બરાબર પહેલા આપણે ખાલી લખી નાખીએ કે ભાઈ સાઈન થીટા તો કે સાઈન થીટા બરાબર થીટા લઈ લો પછી કોસ થીટા બરાબર 1 અને ટેન થીટા બરાબર થીટા મિત્રો યાદ રાખજો થીટા છે તે રેડિયનમાં લેવાનો છે થીટા કેમાં લેશો રેડિયન માં આપણે લેવાનો છે ચાલો આપણે હમણાં વેલ્યુ મૂકીને વાત કરી લઈએ કે ભાઈ સાઈન 1 ડિગ્રી તો કે સાઈન 1 ડિગ્રી ની કિંમત ફાઇન્ડ કરીને તમે મૂકો અથવા તો
1 डिग्री ने तमे रेडियन में कन्वर्ट करीने मूकशो तो बन्ने ना आंसर केवा आवशे मित्रों? सेम आवशे, बराबर। बन्ने ना आंसर केवा आवशे मित्रों? सेम आवशे। अथवा तो अहीं जोईए के भाई 1 डिग्री आपेलू छे तेने रेडियन में कन्वर्ट करो। रेडियन में कन्वर्ट करवा माटे शुं करशुं आपणे? 1 × π એટલે કે 3.14 ભાગ્યા 180 કેટલા આવશે? 0.0174। અને સાઈન 1 ડિગ્રી કરશો તો એનો આન્સર પણ આની એકદમ નજીકમાં આવશે। એટલીસ્ટ અહીંયા 174 પછી અહીંયા પાછળની ડિજિટ ફરતી હશે પણ અહીંયા સુધી તો એ આન્સર સેમ જ આવશે। પણ આવું મિત્રો ક્યારે પોસિબલ છે? કે જ્યારે આપણો એંગલ છે તે 5 ડિગ્રી કરતા નાનો હોય, બરાબર। બહુ લાંબો ચેન્જીસ નથી એટલા માટે આપણે આ રાખીએ છીએ, પણ જો વધારે ચેન્જીસ હોય, હવે માનો કે સાઈન 30 છે તો સાઈન 30 ની કિંમત ડાયરેક્ટ આપણે આ રીતે ફાઇન્ડ કરવા જઈએ તો એ આન્સર થોડો કેવો આવશે? અલગ આવશે, બરાબર। એ જ રીતે માનો કે કોસ 0 છે તો કોસ 0 ને આપણે જો 1 જ લઈ લેવાનું છે। હવે એમાં એંગલ નાનો હોય, 5 ડિગ્રી કરતા ઓછો હોય તો આપણને ખબર છે કોસ 0 બરાબર શું થાય? 1। તો 5 ડિગ્રી કરતા નાનો હોય એટલે આપણે એંગલ કેટલા, એટલે આપણે વેલ્યુ કેટલી લઈ લેવાની છે? માનો કે કોસ 3 ડિગ્રી છે તો આની કિંમત કેટલી લઈ લેશું? 1 જ લઈ લેશું, કેમ કે 1 ની નજીક છે ને। અહીંયા પણ જુઓ 0 ની કેટલી નજીક આવે છે, 0.0174 એટલે કે 0.02 0 ની નજીક જ થાય ને, બરાબર। તો એ રીતે, એ જ રીતે 10 ની કિંમત, માનો કે 10 × 2 ડિગ્રી ની કિંમત આપણે ફાઇન્ડ કરવી, ચાલો। તો આમાં પણ શું થાય? 10 × 2 ડિગ્રી, તો 10 × 2 ડિગ્રી ને આપણે શું લખી શકીએ? sin 2 ડિગ્રી છેદમાં cos 2 ડિગ્રી। તો જો cos 2 ડિગ્રી એટલે કેટલા થશે? 1। તો અહીંયા 1 ને અહીંયા શું થશે? 2 × π ના છેદમાં 180, કેમ કે આ નાનો છે ને। ચાલો શું આવશે કિંમત? 2 × 3.14 / 180, 0.03488 0.035, બરાબર। આ પ્રમાણે આન્સર આવશે। આવું ક્યારે પોસિબલ છે? કે જ્યારે આપણો એંગલ કેવો હોય, 5 ડિગ્રી કરતા નાનો હોય, તે વસ્તુ યાદ રાખજો મિત્રો। 5 ડિગ્રી કરતા નાનો હોય ત્યારે જ આપણે આ રીતે કેલ્ક્યુલેશન કરવાની છે, નહીતર આ રીતે કેલ્ક્યુલેશન કરવાની નથી। ચાલો હવે વાત કરીએ થોડીક યામ ભૂમિતિની। યામ ભૂમિતિમાં તમે જોયેલું જ હશે કે ભાઈ રેખા આપણે દર્શાવવી હોય, માનો કે રેખા છે કોઈ એક રેખા, આના ઉપર કોઈ આપણે એક સ્થાન દર્શાવવું હોય તો આપણે કેટલા યામની જરૂર પડશે મિત્રો? 3 રીતે યામ આપણે દર્શાવી શકાય, 3 યામ હોય છે ને, એક્સ, વાય અને ઝેડ। તો રેખા ઉપર આપણે કોઈ મૂલ્ય દર્શાવવું છે, માનો કે આનું મૂલ્ય દર્શાવવું છે ક્યાંથી, તો કે ઓરિજિનથી, આ અંતર ત્યાંનું મૂલ્ય દર્શાવવું છે, તો કોઈ એક જ યામ આપણે જોઈશે। આ આપણે એક્સ માં દર્શાવેલું છે, વાય માં દર્શાવવું તો આ રીતે ઓરિજિન થી કોઈ મૂલ્ય દર્શાવવા માટે કોઈ એક જ યામની જરૂર પડે ને। તો જ્યારે કઈ રીતે લખી શકીએ ભાઈ રેખા ઉપર સ્થાન દર્શાવવા માટે? રેખા પર સ્થાન દર્શાવવા એક યામની જરૂર પડે છે। કોઈ સમતલ હોય તો સમતલ પર સ્થાન દર્શાવવા માટે 2 યામની જરૂર પડે છે, અને અવકાશમાં સ્થાન દર્શાવવા માટે 3 યામની જરૂર પડે છે મિત્રો। સમતલ એટલે, સમતલ એટલે આ બોર્ડ લઈ લો, બોર્ડ ઉપર કોઈ એક બિંદુ લઈ લો, તેની સાપેક્ષમાં માનો કે આ બિંદુનું આપણે સ્થાન દર્શાવવું છે। તો જો 2 રીતે દર્શાવી શકાય, આ રીતે લાઈન મળશે, આ એનું એક્સ અંતર થશે અને આ કયું અંતર થાય? વાય, બરાબર। આ રીતે સમતલ હોય તો 2 યામની જરૂર પડશે, અને અવકાશ હોય તો 3 યામની જરૂર પડશે। જેમ કે અવકાશ હોય એટલે કે ભાઈ આ પેન છે, બરાબર, માનો કે આ કોર્નર લઈ લો, એની સાપેક્ષમાં મારે આ પેનનું સ્થાન દર્શાવવું છે તો કયા કયા યામ આવશે? એક તો આ એક્સિયમ, એક્સ, વાય અને ઝેડ જોઈ શકો છો ને તમે બોર્ડની સાપેક્ષમાં પેનનું સ્થાન દર્શાવવા માટે, એટલે આ અવકાશમાં છે ને અત્યારે, તો
तो अवकाश में स्थान दर्शाव माटे ए बोर्ड नी सापेक्ष में वर्टिकल थी एक्स अंतर आ वाय अंतर अने अहीं थी आ बोर्ड सुधी नु जेड अंतर बराबर। आ रीते अवकाश में आपणे स्थान दर्शाववुं होय तो त्रण यान नी जरूर पड़े छे। हवे मानो के समतल छे, कोई एक समतल में एक्स वाय समतल लई लीए। હવે એક્સ વાય સમતલ માં કોઈ એક બિંદુ, માનો કે આ ઓરિજિન છે આપણું 0 0, ઉદ્ગમ બિંદુ ખબર ને કે જેની સાપેક્ષમાં આપણે અંતર શું કરીએ માપીએ તેને ઉદ્ગમ બિંદુ કહેવાય। હવે માનો કે કોઈ એક અંતર, કોઈ બિંદુ છે કે જે એક્સ અને વાય અંતરે આવેલું છે, તો એક્સ અને વાય અંતર એટલે કે ભાઈ તો તેનું ઉદ્ગમ બિંદુ થી આટલું અંતર કેટલું થશે, આ એક્સ છે અને આ અંતર વાય છે સ્વરૂપે આપણે દર્શાવ્યું એ ઢાળ કઈ રીતે આપણે મેળવી શકીએ તેના વિશે આપણે માહિતી મેળવીએ। એ પહેલા જોઈએ કે ભાઈ બે શબ્દો તમારે યાદ રાખવાના છે, ભુજ અને કોટી। જો એક્સ અક્ષિસ નું જે સ્થાન દર્શાવે તેને ભુજ કહેવાય અને વાય અક્ષિસ નું સ્થાન દર્શાવશે તેને કોટી કહેવાશે, બરાબર। ચાલો એ વસ્તુ યાદ રાખવાની છે। હવે આપણે ફાઇન્ડ કરીએ કે ભાઈ આ અંતર, માનો કે આ અંતર ડી છે, કેટલું છે ડી, બરાબર। ને આ 0 0 ની જગ્યાએ આપણે શું કરીએ ભાઈ, અહીંયા એક્સ ટુ વાય ટુ લઈ લઈએ, અહીંયા શું કરીએ એક્સ વન વાય વન લઈએ। કેમ કે દર વખતે મિત્રો એવું જરૂરી નથી કે ઓરિજિન થી લેવામાં આવે, બરાબર। માનો કે કોઈ એક બિંદુ એક્સ વન વાય વન પર છે, બીજું બિંદુ એક્સ ટુ વાય ટુ પર છે, એ બંને વચ્ચેનું અંતર ફાઇન્ડ કરવું છે કે જે ડી છે, તો એ કઈ રીતે ફાઇન્ડ કરી શકશું, તો એનું સૂત્ર છે મિત્રો ડી બરાબર અંડર રૂટમાં એક્સ ટુ માઇનસ એક્સ વન આખાનો વર્ગ વત્તા વાય ટુ માઇનસ વાય વન આખાનો। આ ઇક્વેશન તમારે મિત્રો યાદ રાખવાનું છે આ છેલ્લે સુધી, ઘણા એવા એક્ઝામ્પલ છે કે જેમાં કિંમત આપણે મૂકવાની થશે। એ સિવાય આપણે બીજી વસ્તુ કે માનો કે આપણે ઢાળ ફાઇન્ડ કરવો હોય તો કઈ રીતે કરી શકીએ, ઢાળ એટલે કે ભાઈ આ જે રેખા આ એક્સ વન વાય વન અને એક્સ ટુ વાય ટુ ને જોડતી જે રેખા છે તે હોરિઝોન્ટલ સાથે એટલે કે એક્સ અક્ષિસ સાથે કેટલો ખૂણો બનાવે છે તે આપણે ઢાળ તરીકે લઈશું કે જેને આપણે ટેન થીટા વડે પણ દર્શાવી શકીએ। તો ઢાળ બરાબર શું થશે મિત્રો, ટેન થીટા, એના બરાબર થશે ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ। ટેન થીટા એટલે શું થાય, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, જો થીટા અહીંયા જો સામેની બાજુ આપેલી છે ડેલ્ટા વાય, અહીંયા આપણે વાય અંતર લીધેલું છે, આ કેટલું થઈ જશે ડેલ્ટા વાય ને આ અંતર કેટલું થઈ જશે પાસેની બાજુ ડેલ્ટા એક્સ, બરાબર। ને વાય ડેલ્ટા વાય ડેલ્ટા એક્સ શું છે મિત્રો, ડેલ્ટા વાય બરાબર બીજું કઈ નથી પણ વાય ટુ માઇનસ વાય વન છે અને ડેલ્ટા એક્સ બરાબર એક્સ ટુ માઇનસ એક્સ વન। ને આની ઉપરથી આપણે થીટા પણ ફાઇન્ડ કરી શકીએ, થીટા બરાબર શું થઈ જાય ટેન ઇનવર્સ ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ, બરાબર। તો આ રીતનું બેઝિક તમારે યાદ રાખવાનું છે, થીટા નાનો આપેલો હોય તો આપણે શું કરી શકીએ। ત્યારબાદ તો કે રેખા હોય એના ઉપર સ્થાન દર્શાવવા, એક યામ, સમતલમાં સ્થાન બે યામ, અવકાશમાં સ્થાન દર્શાવવા માટે ત્રણ યામ, પછી કોઈ યામ ભૂમિતિ, માનો કે આ સમતલ છે તો સમતલમાં બે બિંદુઓ વચ્ચેનું અંતર આપણે ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ। માનો કે અવકાશ છે, શું છે અવકાશ, તો અવકાશમાં અંતર ફાઇન્ડ કરવા માટે શું કરશું, જેમ કે આપણે પેનનું ઉદાહરણ લઈ લીધેલું, તો અહીંયા માનો કે એક કોર્નર છે તે એક્સ વન વાય વન ઝેડ વન ત્રણે ત્રણ યામ આવશે ને અવકાશ છે એટલે, ને આ પેન નું જે સ્થાન છે તે એક્સ ટુ વાય ટુ ને ઝેડ ટુ છે, આ બંને વચ્ચેનું આપણે અંતર ડી ફાઇન કરવું છે, તો ડી બરાબર શું લઈશું, તો કે વર્ગમૂળમાં એક્સ ટુ માઇનસ એક્સ વન નો વર્ગ પ્લસ વાય ટુ માઇનસ વાય વન નો વર્ગ પ્લસ ઝેડ ટુ માઇનસ ઝેડ વન નો વર્ગ, બરાબર। એટલે કોઈ રેખા હોય તો અહીંયા ફક્ત એક્સ ટુ માઇનસ એક્સ વન અથવા તો વાય ટુ માઇનસ વાય વન નો વર્ગ આવશે, માનો કે સમતલ હોય તો એક્સ ટુ માઇનસ એક્સ વન નો વર્ગ પ્લસ વાય ટુ માઇનસ વાય વન નો વર્ગ આવશે, અને માનો કે અવકાશ હોય તો અવકાશમાં ડી બરાબર શું આવશે, વર્ગમૂળમાં એક્સ ટુ માઇનસ એક્સ વન નો વર્ગ વત્તા વાય ટુ માઇનસ વાય વન નો વર્ગ
प्लस जेड टू माइनस जेड वन बराबर। એટલે આ વસ્તુ મિત્રો તમારે યાદ રાખવાની છે, આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું રહેશે બરાબર। ચાલો સ્ક્રીનશોટ પાડી લો, પછી આના ઉપરથી આપણે થોડાક એક્ઝામ્પલ કરીએ। ચાલો આપણે એક્ઝામ્પલ લઈએ, ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ ભાઈ, માઇનસ નવ અને એ સેન્ટીમીટર છે, એક યામ છે અને ત્રણ ત્રણ સેન્ટીમીટર બીજો યામ છે, અને તેમની વચ્ચેનું અંતર એટલે કે ડી બરાબર તેર સેન્ટીમીટર છે, તો આપણે એની કિંમત ફાઇન કરવાની છે। એની કિંમત ફાઇન કરીશું મિત્રો, એની કિંમત ફાઇન કરવાની છે, તો ચાલો સમતલમાંથી એટલી ખબર પડી ગઈ, કેમ કે એક્સ એક્સિસ અને વાય એક્સિસ ને લગતા આપણને કમ્પોનન્ટ આપેલા છે નવ માઇનસ નવ એ અને ત્રણ ત્રણ, તો અંતર પણ આપેલું છે, તો સૂત્ર લખી દો સિમ્પલ, ડી બરાબર શું થશે અંડર રૂટ માં એક્સ ટુ માઇનસ એક્સ વન આખાનો વર્ગ વાય ટુ માઇનસ વાય વન આખાનો વર્ગ। ચાલો ઇક્વેશન લખી દીધું, કિંમત મૂકી દો, ડી ની કિંમત કેટલી છે મિત્રો તેર, તેર બરાબર શું આવશે, ચાલો એક્સ વન કેટલો છે, આ એક્સ વન એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ, ચાલો એક્સ ટુ કેટલો છે ત્રણ, ઓકે ત્રણ માઇનસ માઇનસ નવ, થ્રી માઇનસ માઇનસ નાઇન એટલે કે થ્રી પ્લસ નાઇન આખાનો વર્ગ વત્તા અહીંયા કેટલો આવશે જુઓ, વાય ટુ છે ત્રણ માઇનસ એક, ચાલો તેર આ વર્ગમૂળ છે એને આ બાજુ લઈ આવીએ તો તેર નો વર્ગ થઈ જશે બરાબર, અહીંયા શું આવશે નવ દસ અગિયાર બાર બાર નો વર્ગ વત્તા ત્રણ માઇનસ કે આખાનો વન બરાબર। ચાલો તેર નો વર્ગ કરો વન સિક્સટી નાઇન, બાર નો વર્ગ એકસો ચુમ્માલીસ, મૂકી દો કિંમત 169 બરાબર 144 પ્લસ 3 માઇનસ એ આખાનો વર્ગ 169 માઇનસ 144 કરો જો, 169 માઇનસ 144 એટલે આવશે બરાબર અહીંયા શું આવશે 3 માઇનસ એ આખાનો વર્ગ, તો અહીંયા શું આવશે 25 આવે છે, કેટલા આવે છે 25, તો 25 બરાબર અહીંયા શું આવશે 3 માઇનસ એ આખાનો વર્ગ છે। હવે જો આ વર્ગ છે તે આ બાજુ લઈ આવીએ તો શું થશે વર્ગમૂળ થશે ને, જેમ અહીંયા વર્ગમૂળ હતું આ બાજુ લઈ આવ્યા એટલે વર્ગ થઈ ગયો, એ જ રીતે આ વર્ગ છે આ બાજુ લઈ આવશો તો વર્ગમૂળ, તો 25 નું વર્ગમૂળ 5, પણ અહીંયા કેવું લખવું પડશે મિત્રો પ્લસ ઓર માઇનસ 5, કેમ કે આપણને કિંમત એક્ઝેક્ટ નથી ખબર કે પ્લસ છે કે માઇનસ છે, એટલે પ્લસ ઓર માઇનસ 5 લખવું પડશે બરાબર, અહીંયા શું આવશે 3 માઇનસ 8, જુઓ એ આ બાજુ લઈ આવો 5 ને આ બાજુ લઈ આવો તો એ બરાબર શું થશે 3 પ્લસ ઓર માઇનસ 5, એટલે એની આપણને બે કિંમત મળશે, કઈ રીતે તો કે એ બરાબર એક વાર 3 પ્લસ 5 એટલે કે આ, અને એ બરાબર એક વાર 3 માઇનસ 5 એટલે કે માઇનસ 2 બરાબર। તો આપણને કદાચ પૂછેલું હોય અથવા તો ઓપ્શન આપેલો હોય તે જેમાંથી કોઈ આ એક ઓપ્શન હશે બરાબર, જે આપણે સાચો કરી દે સાચો પડી જશે આપણો, ટીક કરી દેવાનો છે ઓપ્શન, એટલે કે એની બે કિંમત આવી શકે છે કાં તો 8 અથવા તો માઇનસ 2, અથવા તો આપણને એવું પણ કીધેલું હોય કે ભાઈ એની ધન કિંમત ફાઇન કરો અથવા તો એની ઋણ કિંમત ફાઇન કરો, તો ધન કિંમતમાં 8 આવશે અને ઋણ કિંમતમાં માઇનસ 2, ખ્યાલ આવ્યો ને મિત્રો। ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, આ શું પ્રકારનો એક્ઝામ્પલ છે, બીજો એક્ઝામ્પલ, બે બિંદુઓ આપેલા છે, એક 8 પર છે અને માઇનસ 4 પર છે અને બીજો 0 અને એ પર છે, એમની વચ્ચેનું અંતર d બરાબર આપેલું છે 10, તો એની કિંમત ફાઇન કરવાની છે મિત્રો। આ એક્ઝામ્પલ તમને હું હોમવર્કમાં આપું છું બરાબર, આ સેમ એક્ઝામ્પલ છે, જુઓ હોમવર્ક, આ એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનો છે। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલમાં 0 માઇનસ 1 અને 1 છે, બીજું આપેલું છે 3 3 અને 13 આપેલું છે,
આમની વચ્ચેનું અંતર ફાઇન્ડ કરવાનું છે, ડી ફાઇન્ડ કરવાનો છે મિત્રો. શું ફાઇન્ડ કરવાનું છે? ડી. ચાલો તો ડી કઈ રીતે ફાઇન્ડ થશે જો, તો ડી બરાબર ઇક્વેશન લખી દો, શું આવશે મિત્રો? એક્સ ટુ માઇનસ એક્સ વન આખાનો વર્ગ, વાય ટુ માઇનસ વાય વન આખાનો વર્ગ, અને ઝેડ ટુ માઇનસ ઝેડ વન આખાનો વર્ગ. બધાની કિંમત આપણી પાસે છે, મૂકી દો. શું આવે છે? ઝીરો માઇનસ વન વન, અહીંયા જુઓ એક્સ ટુ કેટલો છે? ત્રણ. ત્રણ માઇનસ ઝીરો આખાનો વર્ગ. વાય ટુ ત્રણ માઇનસ માઇનસ પ્લસ, અથવા તો આ રીતે લખી દો, બરાબર, પ્લસ ઝેડ ટુ તેર, તેર માઇનસ એકનો વર્ગ. ચાલો જુઓ કેટલા આવે છે વર્ગમૂળમાં. ત્રણ નો વર્ગ નવ વત્તા, અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે કે ચાર થશે, ચાર નો વર્ગ સોળ વત્તા અહીંયા કેટલા થશે? બાર. બાર નો વર્ગ એકસો ચુમ્માલીસ. જો કેટલો આવ્યો? સોળ ને નવ પચીસ, પચીસ વત્તા એકસો ચુમ્માલીસ એટલે કે વન સિક્સટી નાઇન. વન સિક્સટી નાઇન નું વર્ગમૂળ એટલે કે તેર. તમારું અંતર કેટલું આવ્યું મિત્રો? સેન્ટીમીટરમાં હોય તો સેન્ટીમીટરમાં આવશે, આ મીટરમાં હોય તો મીટરમાં આવશે, બરાબર. તો આ રીતે આપણે કેલ્ક્યુલેશન કરવાની છે ને, એકદમ ઈઝી. ખ્યાલ આવ્યો ને? ચાલો તો આ રીતે એની કેલ્ક્યુલેશન કરવાની છે. હવે લાસ્ટ આપણે જોઈએ કે ભાઈ રેખાનો ઢાળ આપણને પૂછેલો હોય તો કઈ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ. માનો કે આ રીતે કોઈ એક એક્સ વાય સમતલ આપેલું છે, તેની ઉપર આ રેખા છે, આ બિંદુઓ ઝીરો બે છે અને આ બિંદુઓ છે ત્રણ ઝીરો. આની ઉપરથી આપણે ઢાળ ફાઇન્ડ કરવાનો છે. તો મિત્રો ઢાળનું સૂત્ર આપણને આવડે છે? ઢાળનું સૂત્ર ચાલો કેટલામાં એક્ઝામ્પલ થશે? આ ફોર્થ નંબરનો ઢાળનું સૂત્ર શું થાય મિત્રો? ઢાળ બરાબર ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ, બરાબર. તો ડેલ્ટા વાય કેટલો છે જુઓ? આ ફર્સ્ટ બિંદુ છે, માનો કે આ ફર્સ્ટ છે ને આ સેકન્ડ છે, તો આ જુઓ શું થશે? એક્સ ટુ વાય ટુ, એક્સ વન વાય વન. ડેલ્ટા વાય એટલે કે વાય ટુ માઇનસ વાય વન. વાય ટુ કેટલો છે જુઓ? ઝીરો માઇનસ વાય વન કેટલો છે? ટુ ડિવાઈડ બાય થ્રી માઇનસ ઝીરો, કેટલો આવ્યો? માઇનસ થ્રી બાય ટુ. તો મિત્રો આ રીતે આપણને ઢાળ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. માઇનસ થ્રી બાય ટુ આપણો ઢાળનો આન્સર થશે. આ જ રીતે તમારે બીજું હોમવર્ક એક આપી દઉં. ચાલો બીજું એક હોમવર્ક આપી દો ભાઈ. અહીંયા વાય એક્સિસ, અહીંયા એક્સ એક્સિસ, આમાં તમારે ઢાળ ફાઇન્ડ કરવો હોય. માનો કે આ રીતે કોઈ રેખા આપેલી છે, અહીંયા વન અને ફોર છે, અહીંયા ફાઈવ અને વન છે. તો આ રેખાનો ઢાળ તમારે મિત્રો ફાઇન્ડ કરવાનો છે. ઢાળ મને કહેવાનું છે, આનો આન્સર તમને આપી દઉં તો માઇનસ થ્રી બાય ફોર આવશે, બરાબર. આન્સર માઇનસ થ્રી બાય ફોર આવશે, એકદમ ઇઝી છે. તમે આરામથી ફાઇન્ડ કરી શકો છો. ખાલી વાય ટુ માઇનસ વાય વન ડિવાઈડ બાય એક્સ ટુ માઇનસ એક્સ વન કરવાનું છે. ચાલો તો આ બધા એક્ઝામ્પલ તમને હવે આવડી જવા જોઈએ. આગળ પણ ક્યારે તમને આ વેલ્યુ ફાઇન્ડ કરવાની પૂછે તો તમને ખબર પડી જવી જોઈએ. ચાલો તો આ સાથે આપણો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મુલાકાત થશે આપણી એન્ટ્રન્સના લેક્ચરમાં, વિકલન સાથે, બરાબર. વિકલનના બેઝિક સૂત્રો આપણે જોઈશું ને કઈ રીતે વિકલન કરવું, સંકલન કરવું તે માહિતી મેળવીશું. થેન્ક યુ.